ઉંમરમાં જ ગુમાવી દે છે પોતાનું કૌમાર્ય. હા, એક સર્વેના આધારે હું ચોંકાવનારો પર્દાફાશ થયો છે કે 20 વર્ષ પહેલા જ હવે બ્રિટનની યુવતીઓ પોતાનું કૌમાર્ય ગુમાવી બેસે છે અને તેમના પ્રેમ સંબંધો પણ વધી રહ્યા છે. 90ના દશકની તુલનામાં મહિલાઓ પોતાની જિંદગીમાં અત્યારે 8 સાથીઓ સાથે સંબંધ રાખતી થઈ છે, જ્યારે 90ના દશકમાં કરવામાં આવેલા સર્વેમાં પ્રેમ સંબંધની સંખ્યા 4 હતી. લંડનની યુનિવર્સિટીના કોલેજના સંશોધકોએ બ્રિટનમાં 15,000 યુવાનો પર એક સર્વે કર્યો, જેમાં જાણવા મળ્યું કે સમાજમાં મહિલાઓના બદલાતા સ્ટેટસથી તેમની સેક્સ લાઈફ પણ અસર પહોંચી છે. સર્વેમાં એ પણ વાત સામે આવી છે કે વધતા કામના દબાણને લીધે યુવાનો હવે 16 વર્ષની ઉંમરમાં જ શારીરિક સંબંધો બાંધી રહ્યા છે. એટલું જ નહીં, આ સર્વેમાં 16 થી 74 વર્ષના 15,000થી વધુ પુરુષો અને મહિલાઓ પાસેથી તેના શારીરિક સંબંધો વિશે પણ ઘણા સવાલ કરવામાં આવ્યા હતા. આ જ પ્રકારે એક સર્વેમાં પણ 2001 અને 1991માં કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં એ વાત સામે આવી છે કે 18 વર્ષની 10માંથી 1 યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક શારીરિક સંબંધો બાંધવામાં આવે છે, જેમાં 85% કિસ્સા એવા હોય છે કે મહિલા સાથે તેના પૂર્વ પ્રેમી, મિત્ર કે પછી કોઈ જાણીતો જ તેની સાથે જબરદસ્તી કરે છે. સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે જૂની પેઢીની તુલનામાં મહિલાઓ હવે ઓછી ઉંમરમાં જ પોતાનું કૌમાર્ય ગુમાવી બેસે છે. સાથે જ એ વાત પણ સ્વીકારવી રહી કે 16 વર્ષની ઉંમરમાં જ તેમણે પ્રથમવાર કોઈ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ જ વિષય પર અમારી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં હાજર છે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા. આ મુદ્દે ચર્ચા કરવા માટે રુઝાન ખંભાતા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. રુઝાનબેન, સ્વાગત છે આપનું. સૌથી પહેલા જો ચર્ચા કરીએ, કૌમાર્ય ગુમાવી બેસે છે બ્રિટનની મહિલાઓ 16 વર્ષની ઉંમરમાં જ તેવું કહેવામાં આવે છે, આપ શું કહેશો, આપની પ્રતિક્રિયા? સી, વી ઓલવેઝ સે કે બ્રિટન બોલો, યુએસએ બોલો, ધીઝ આર ઓલ એડવાન્સ સોસાયટી. એટલે એમાં જે તમે જે વર્જિનિટીની વાત કરો છો કે 16 વર્ષની ઉંમરે જે કૌમાર્ય એ લોકો ગુમાવે છે કે વોટએવર, તો બિંગ એન એડવાન્સ સોસાયટી એ લોકો માટે ને તમે તમારો જ ડેટા કહે છે અત્યારે કે 10 વર્ષ પહેલા ઇટ વોઝ 4 લોકો હતા 10માંથી, અત્યારે 8 લોકો છે એવું કંઈક છે, નહીં સોરી લાઈફ ટાઈમમાં 4 હતા ને 8 છે એવું કંઈક છે. તો એ જે એનો મતલબ એ થાય છે કે ધ સોસાયટી ઇઝ એક્સેપ્ટિંગ ઇટ, એન્ડ વેન ધ સોસાયટી ઇઝ એક્સેપ્ટિંગ ઇટ એન્ડ વી ઓલવેઝ ન્યુ કે દેટ ઇઝ એડવાન્સ સોસાયટી, એટલે આમાં મને કંઈ એવું કંઈ શોકિંગ ના લાગ્યું. બિકોઝ ઇટ ધ વે ઇટ ઇઝ હેપનિંગ ઇટ ધ સોસાયટી, એટલે આઈ એમ સરપ્રાઈઝ કે વોટ ઇઝ ધ કમ્પેરિઝન અબાઉટ ઇટ. પણ ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે માત્ર 16 વર્ષની ઉંમર, કારણ કે ક્યાંક ને ક્યાંક જબરદસ્તી પણ કરવામાં આવતી હોય છે તેની સાથે. એ જે જબરદસ્તીનો તમે પોઈન્ટ કહ્યો કે 10માંથી 1 જણ સામે થાય છે, એ એક શોકિંગ પોઈન્ટ કહેવાય. કારણ કે બીંગ એન એડવાન્સ સોસાયટી આઈ વોઝ સરપ્રાઈઝ કે કેમ જબરદસ્તી થાય, કારણ કે આઈ એમ ઓલવેઝ ઓફ ધેટ ટેક, મારું હંમેશા કેવું છે કે મિયા બીવી રાજી ક્યાં કરેગા કાજી. પણ અગર તમે જબરદસ્તી કરો છો, ઇફ યુ આર થિંકિંગ દેટ શી ઇઝ અ ઓબ્જેક્ટ ઓફ ડિઝાયર ઓર શી ઇઝ એન ઓબ્જેક્ટ ઓફ એન્ટરટેનમેન્ટ, તો એ ખોટી વાત છે. એટલે આ જે એને કહ્યું છે એ ધેટ યુકે ગવર્મેન્ટ હેઝ ટુ ડીલ વેરી સ્ટ્રિક્ટલી વિથ ઇટ, કે એમાં જબરજસ્તી ના કરાય, અને દેટ વિધેટ વુમેન, એની વુમેન હેઝ અ ફ્રીડમ. આજની તારીખમાં આપણી બહેનો શું માંગે છે? એ લોકો એવું નથી કહેતા કે મીન્સ કે દે આર નોટ અગેન્સ્ટ સેક્સ ઓર એનીથિંગ, બટ દે આર અગેન્સ્ટ કે તમે અમારી પાસે અગર અમને ઈચ્છા નથી તો તમે અમારી જોડે જબરજસ્તી કરી અને વાય યુ આર યુઝિંગ અવર બોડી, એ ઝઘડો છે અત્યારે. એ ઝઘડો નથી કે બહેનો કહે છે કે અમને સેક્સ નથી જોઈતું. એટલે અત્યારે જે જબરજસ્તીનો પોઈન્ટ છે, ધેટ ઇઝ ધ રોંગ થિંગ, ને એ યુકે ગવર્મેન્ટ વિલ હેવ ટુ ટેક કેર ઓફ ઇટ. પણ ક્યાંક એવો પણ સર્વેમાં જે કહેવાઈ રહ્યું છે કે કેટલીક જગ્યાએ વધારે પડતા મતલબ પોતાની મરજીથી પણ સેક્સ માણવામાં આવે છે. હું એ જ કહેવા માંગુ છું બેન કે અગર 16 વર્ષની ઉંમર, હું તો કહું છું અત્યારે બહેનોની પ્યુબર્ટીની ઉંમર ઓછી થઈ ગઈ છે, એટલે જલ્દીથી દે ગેટ ઇન ટુ ધીસ. એટલે હવે તમે યુ નો ધ સોસાયટી ચેન્જ, અગર આપણે અત્યારે યુકેની વાત કરીએ છીએ, એટલે એ લોકો ત્યાં બી સોસાયટી, એ લોકોના બી ફિલ્મમાં ચેન્જ, એ લોકોનું બી એન્વાયરમેન્ટમાં ચેન્જ, અને એ જે બધું જોઈને 16 વર્ષ ઇઝ એઝ ગુડ એઝ કે હવે આજની તારીખમાં 16 વર્ષમાં છોકરાઓ મોટા થઈ જાય છે. અને જે રીતે અત્યારે જે આપણે જે ફિલ્મો આવે છે યા જે પોર્નો દેખાય છે, જે ઇન્ટરનેટ છે, બાઉન્ડ્રીલેસ વર્લ્ડ છે, એ બધું જોઈને એ લોકો શીખે છે. અને ટુ બી ઓનેસ્ટ, 16 વર્ષની ઉંમર એ લોકો નવરા હોય છે. આઈ મીન લેટ્સ સે આપણે 18-20 વર્ષે ધંધે લાગશો, એટલે વીલ ગેટ બિઝી ઇન ટુ સ્ટ્રેસ એન્ડ ઓલ દેટ. 16 વર્ષની ઉંમરે શું કરવાનું હોય? જો અરે ભણવાનું હોય, પિક્ચર જોવાનું હોય, ડેટિંગ કરવાનું હોય. હવે જે ડેટિંગની જે પ્રથા છે, જે અત્યારે તો એકચ્યુઅલી 12-14 વર્ષથી ડેટિંગની ત્યાં યુકેમાં પ્રથા આવી ગઈ છે, એટલે આ ડેટિંગમાં શું કરવાનું? તો કે જમી કરીને થોડા ઘરે જઈને સુઈ જવાના હતા, ઓબ્વિયસલી જમી કરીને બીજા બધા પ્રોગ્રામો કરે. એટલે હવે આમાં તો વી કેનોટ છે, કારણ કે ડેટિંગની પ્રથાના લીધે આ થયું છે. એન્ડ યુ કેનોટ સ્ટોપ ધેટ ડેટિંગ પ્રથા, કારણ કે આઈ નો લોટ ઓફ માય આઈ મીન ફ્યુ
ફ્રેન્ડ્સ જે લોકોની છોકરીઓ મોટી થઈ ગઈ છે ને એબ્રોડ છે, તો એટ 14 તે સ્ટાર્ટ ડેટિંગ અને એ લોકોના પેરેન્ટ્સ ના બી ના પાડી શકે. ને ડેટિંગ એટલે પહેલા જે ડેટિંગનો મતલબ હતો કે તમે કોઈની જોડે જાઓ જમો અને યુ નો ઇટ વોઝ લાઈક ધેટ, પણ હવે ડેટિંગનો મતલબ એટલા સુધી નથી. હવે ડેટિંગનો મતલબ જમવાનો ખાલી નથી, ડેટિંગનો મતલબ એક સ્ટેપ આગળ બી જવાનો છે. હવે જ્યારે તમે એક સ્ટેપ આગળ જાઓ, પેલાના જોડે બેસો, હાથમાં બાટલી હોય યા ગ્લાસ હોય, તો ઇટ ઇઝ બટ નેચરલ કે આ થવાનું છે. પછી આ એટલા 16 વર્ષ થશે, પછી જ્યારે છોકરી 20 ને એના માટે એક નવીનતા છે. તમે એટલું યાદ રાખજો કે જ્યારે કોઈના માટે કોઈ ચીજ નવીનતા હોય છે ત્યારે એ કરવા માંગે છે, એ નથી આકર્ષાય છે, પછી એ યુઝ ટુ થઈ જશે, પછી એને એમાં આકર્ષણ બી નહીં આવશે, ઇટ વિલ બી રૂટીન. કારણ કે પછી 18 યા 20 વર્ષે જોબે લાગી જશે, કામ ધંધે લાગી જશે. એટલે આ ત્યાંનું કલ્ચર છે, એટલે યુ કેનોટ સ્ટોક અગેન્સ્ટ. માતા પિતાએ આમાં વધારે સજાગ થવાની જરૂર પડી જાય એવું નથી. યુકે માં હું તમને રિપીટ કરું છું કે મારા જે ફ્રેન્ડ્સ ત્યાં છે ને એ લોકોની છોકરીઓ મોટી થઈ છે, તો માતા પિતાને નથી ગમતું. આઈ બી વેરી ઓનેસ્ટ. એટલે તો ઘણા માતા પિતાઓ જે લોકોને છે કે ત્યાં હતા પણ અહીંયા ઇન્ડિયા આવી ગયા, કારણ કે એ લોકોને ખબર હતું કે આપણું ઇન્ડિયન કલ્ચર અલગ છે, ત્યાંનું કલ્ચર અલગ છે, દે વિલ નોટ બી એબલ ટુ કંટ્રોલ ધર કિડ્સ. વેરી નેચરલ છે. પણ જે માતા પિતા ત્યાં રહ્યા ફોર વોટ એવર રીઝન્સ, રાઈટ, ઘણા રીઝન્સ છે, અત્યારે મારે એમાં નથી પડવું, પણ તો એ ભોગવવું પડે. કારણ કે ઇન રોમ યુ હેવ ટુ બી લાઈક રોમન્સ. એટલે અગર તમે યુકે માં ગયા છો, ત્યાં એક કલ્ચર છે. એટલે પેલી જે બિચારી 12 વર્ષની છોકરી છે જે ત્યાં ઉછરી છે, મોટી થઈ છે, એની આખી તમે એસેન્ટ જોશો, ટોન જોશો, તો ઇંગ્લિશ ટોન હશે, યુકે ટોન હશે. તો હવે એ છોકરીને આપણે કઈ રીતે કહી શકીએ? ને અગર એ માતા પિતા છોકરીને નહીં દબાવી શકે, કારણ કે અગર એ દબાવવાની કોશિશ કરશે તો છોકરી રિબેલ કરશે. ને ત્યાંના લોસ બી એવા છે કે ત્યાંના લોસ એવા છે કે માતા પિતા અગર કઈ છોકરી પર હાથ બી ઉપાડશે તો માતા પિતા જેલમાં જશે. એટલે ઓબ્વિયસલી માતા પિતા એ બી નથી કરવાના. એટલે આઈ મીન ઇફ યુ ડોન્ટ લાઈક ઇટ કમ બેક ટુ ઇન્ડિયા, ના તો ભોગવો. મારે તો હંમેશા કેવું હોય છે, એટલે યુ કાન્ટ હેલ્પ અબાઉટ ઇટ. પણ 16 વર્ષની ઉંમરે તમે જે કીધું કે બહુ જ નોર્મલ થઈ ગયું છે ત્યાં માટે, પણ એક શારીરિક આકર્ષણ અને ત્યારબાદ માનસિક રીતે તમે આપણા માટે 16 વર્ષની ઉંમર એટલે બહુ નાની કહેવાય. હું પહેલા લાસ્ટ ટાઈમ બી કહ્યું કે આપણે ઇન્ડિયામાં બી ચેન્જ આવી રહ્યા છે, એટલે તમે જુવી લાઈન 18 વર્ષે ના કરો, જુવી લાઈનને 16 વર્ષની અંદર લઈ લો. શારીરિક ચેન્જો આવી રહ્યા છે, એક એક આખી અલગ સોસાયટી બની રહી છે. લોકોને હવે જાણે કે આપણે ફિલ્મોની જ વાત કરીએ, તમે કરીના કપૂર પેલા ડાન્સ કરશે, પેલા આડાવલા, અને આવા સેમ ડાન્સો આપણા વેડિંગોમાં બી ચાલશે, અને વેડિંગોમાં તો આખું ફેમિલી નાચશે એવા ડાન્સ પર, ચીકણી ચમેલી ને એવા બધા. તો હવે જયારે આખું ફેમિલી નાચતું હોય, પેલી છોકરી એટલે નાની 16 વર્ષની યા 14 વર્ષની છોકરી ચીકણી ચમેલી પર નાચતી હોય, એના પપ્પા મમ્મી તાળી મારતા હોય, કોમ્પિટિશનમાં એમને પ્રાઇઝ મળતા હોય, તો સમજો કે હવે એના ઝહેનમાં આવી ગયું કે ચીકણી ચમેલી સપોઝ ટુ બી વેરી ડાન્સ, નાઇસ ડાન્સ. અને એટલે આ બધી ચીજો જયારે એના માઇન્ડમાં હોય, તો વોટ મોર કેન યુ એક્સપેક્ટ. એટલે આ ધીસ ઓલ થિંગ્સ હેવ ટુ બી ટેકન ફ્રોમ ધ સોસાયટી સ્ટેન્ડ ઓફ વ્યુ. અને તમે કહો કે હવે 16 વર્ષની ત્યાંની છોકરી, એના માટે એક સેક્સ એક નવી ચીજ છે, એટલે ઓબ્વિયસલી એ ટ્રાય કરશે. એ જમાના તમારા વર્જિનિટીના જમાના ગયા, આ બધા જૂના જમાના હતા, ઢકળોસલા હતા. ને આજની તારીખમાં મોડર્ન વુમેન એવી માને છે કે વોટ ઇઝ વર્જિનિટી, અગર છોકરાઓ વર્જિન ના હોય તો જરૂરી છે કે છોકરીઓ વર્જિન હોય. એટલે એ તો સિમ્પલ વાત છે, એટલે મને આમાં કઈ મોટું એ ના લાગ્યું. ઇટ્સ સિમ્પલ. ઓકે, બ્રિટનનો સર્વે છે, આપણા હિન્દુસ્તાનનો વાત જરૂરથી કઈ અલગ છે. સોસાયટીમાં પશ્ચિમી સંસ્કૃતિનું આપણે ત્યાં અનુકરણ કરતા હોય છે, લોકો ન કરે એટલા માટે શું કહેવા માંગશો? પોસિબલ નથી પશ્ચિમ, કારણ કે હું ભૂલી જાઉં, પશ્ચિમનું અનુકરણ ભૂલી જઈએ. કેન વી સ્ટોપ આવર ચીકની ચમેલી? વી કેનોટ ડુ દેટ. ફેવી કોલ કેન વી સ્ટોપ? વી કેનોટ ડુ દેટ. ઝંડુબામ? વી કેનોટ ડુ દેટ. ધીઝ આર ઓલ ધ સ્ટાર્ટિંગ ઓફ ધોઝ ગાયરેટિંગ મૂવ્સ. વોટ ઇઝ ધીઝ ગાયરેટિંગ મૂવ્સ? તમે જે ટાઈપના કપડાં પહેરો છો, જે ટાઈપ તો લોકો એક્સપેક્ટ કરે છે, એ કપડાં બી છોડો, તમે જે બીજી બધી આપ અત્યારે ફિલ્મો બી બધી જોવો છો જેમાં સ્ટોકિંગ થાય છે, ફિલ્મોમાં સ્ટોકિંગ થાય છે, તો ફિલ્મ હિટ થઈ જાય છે. તો એ બધું તમારે સ્ટોપ કરવું પડશે. બીજું જે પોર્નોનો યુઝ થઈ રહ્યો છે, મોબાઈલો પર આવી ગયા છે, જે છૂટથી યુઝ થઈ રહ્યો છે, એ તમારે એ બધું નથી થવાનું સ્ટોપ બેન. એટલે એના કરતાં આપણા ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી મારે તમને એટલું જ કહેવું છે કે ઇટ ઇઝ ધ સોસાયટી ચેન્જ આટલી મોટી આટલી ફાસ્ટ થવાની બી નથી. એના કરતા પેરેન્ટ્સ અને મે બી યોર એડ્યુકેશન, યોર સ્કૂલ, યોર ટીચર્સ, ઇટ ઇઝ ધેર ડ્યુટી કે પેરેન્ટ્સ પોતાના છોકરાઓ ઇન્કલુડિંગ દીકરા અને ઇન્કલુડિંગ દીકરી અને સમજાવે કે આ આટલી 16 વર્ષની બહુ નાની એજ કહેવાય, જ્યાં તમારે આવી આરએનડીઓ ના કરવી જોઈએ. આ કરવા માટે તમારે 18 વર્ષ આખી ઉંમર પડી છે આ બધું જ કરવા માટે. રુઝનબેન, આપ અમારી સાથે ચર્ચામાં જોડાય તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે વિશેષ રજૂઆતમાં હાલ મને આપશો રજા. નમસ્કાર.